आलो बेटा, धोरण 12 मानु आपड़े चेप्टर पूरु थयु गणाय 11 दाखला माथी अने एक में विशिष्ट दाखलो गण्यो। दाखला त्रीजा ना 11 दाखलाओ अने एक विशिष्ट दाखलो मैं गण्यो ने कुल 12 दाखला माथी एक दाखलो पूछाशे। पण आजे आ 12 दाखला माथी मैं ज्या ज्या दाखला में स्टार कर्या छे ए दाखला महत्वना छे, एवा हूँ दाखला 4-5 आजे फरीथी गणवा मागू छू। कारण अत्यारे तमे ऑनलाइन में भणो छो बेटा, तमे मने प्रश्न करी सकता नथी, एटले रिपीट थाय महावरो थाय। आ महावरा ने कारणे कंठस्थ बने बेटा। तो आजे हूँ 3-4 दाखला मोस्ट आईएमपी करवा मागू छू, ध्यान राखजो। हूँ गणू छू दाखलो पेलो, सीता अने राम त्रण भागीदार राखवा दियो ने, त्रण भागीदार बे नहीं। राम लक्ष्मण अने जानकी नी मूड़ीनु प्रमाण पांच जेम त्रण छे, केनु प्रमाण छे आ मूड़ीनु, मूड़ीना प्रमाण आयरे कोई लेवा देवा नहीं, आ नफा नुकसान नु प्रमाण नथी, भूल खवरावा माटे तमने आयपू छे। मूड़ीनु प्रमाण 5:3:1 त्रण भागीदार छे माटे भूल खवरावा माटे आयपू छे। जानकी ने तेनु कमीशन बाद करिया पछीना वधता नफा पर ८% कमीशन मळे छे, આપવાનું છે બાદ કર્યા પછીના આપવાનું છે। પેઢીનો નફો રૂપિયા 2,16,000 હોય ત્યારે જાનકીને કુલ કેટલી રકમ મળશે? તે શોધો। ભૂલ ખવરા માટે આપ્યું મૂડીનું પ્રમાણ, જ્યારે મેં સમજાવ્યું છે દાખલાની રકમ એટલે કે કરાર પત્રમાં નફા નુકસાનના પ્રમાણમાં ઉલ્લેખ ન હોય બેટા તો પ્રમાણ કેવું ગણાય છે? સરખાઈ છે રકમમાં। ભાગીદારની લોન પર વ્યાજનો ઉલ્લેખ નથી તો કેટલા ટકા? 6%। તો જાનકીને કુલ કેટલી રકમ મળશે? તો જાનકીને બે વસ્તુ મળે છે, એક સક્રિય ભાગીદાર છે, ધંધાનું સંચાલન કરે છે માટે તેને મળે છે કમિશન, અને ભાગીદાર છે એટલે નફાનો 1/3 ભાગ એનો છે, 3 ભાગીદાર 1:1 એટલે 1:3। હાલો હું કમિશન ગોતું છું, એ લખું છું શા માટે ચડતું પર, ધારો કે નફો 100 હોય તો કમિશન, આ પરીક્ષામાં લખવાની જરૂર નથી, તમને સમજાવવા માટે કરું છું। તમારે એમ જ સમજવાનું કે આ શબ્દ હોય એટલે ચઢતું પદ આવે, કમિશન 8%,
એટલે 100% 8 તો આ નફો અત્યારે છે 108. કમિશન જાનકી કમિશન બરાબર. જાનકી કમિશન બરાબર 2,16,000 × 8 છેદમાં 108. 108 216 ને 2 × 16,000 કમિશન મળી ગયું જાનકી કમિશન. હવે વહેંચણી પાત્ર નફો ગોતીએ. આપેલું સ્ટેપ. બીજું સ્ટેપ વહેંચણી પાત્ર નફો ગોતું છું. નફો કેટલો હતો તો કે 2,16,000. એમાં કમિશન જાનકીનું કેટલું તો કે 16,000. તો મળી ગયો 2,00,000. આને કહેવાય વહેંચણી પાત્ર નફો. હવે આ વહેંચણી પાત્ર એટલા માટે કે ભાગીદારી પેટી છે. આ નફાના ભાગ પાડી દો. ભાગ પાડવાનો નફો એનું નામ વહેંચણી પાત્ર નફો. એટલે જાનકીનો નફો પહેલા ગોતું. જાનકી નફો બરાબર 2,00,000 × 2 ભાગીદાર છે કે 3. 3 એટલે નફા નુકસાનનું પ્રમાણ કેવું ગણાય? સરખું નથી આપેલ માટે તો 1:1 એટલે 1/3. તો કેટલા આવે? 66,667 આવે. ખરેખર 66,666.66 એટલે પોઈન્ટ પછી 50 પૈસાની માથે છે એટલે 1 રૂપિયો 8 આના વધારી દીધા પ્લસ કમિશન એને કમિશન મળે છે કેટલું? 16,000. તો જાનકીને કુલ કેટલી રકમ મળે? જવાબ મળી ગયો. જાનકીને મળતી રકમ દાખલો બીજો ગણું છું જે આજે ગણું છું બધા મોસ્ટ ટાઈમ પી છે. હા, સાગર, સરિતા અને ઝરણા ની પેઢીનું નફા નુકસાનનું પ્રમાણ પ્રમાણ 5:4:3 છે. નફાની વહેંચણી કરતા લગભગ આ દાખલો ત્રીજો છે. વહેંચણી કરતા ઝરણાના ભાગે રૂપિયા 60,000 નફો મળ્યો છે. કુલ નફો વેચણી પાત્ર કેટલો છે એ ખબર નથી. કુલ વેચણી પાત્ર નફો કેટલો છે એ ખબર નથી. એના ભાગે પાડી નાખ્યા. પણ એટલી ખબર છે કે ભાગ નફાના પાડ્યા તે ઝરણા કે મને મળ્યા છે 60,000. એક ભાગીદારનો નફો છે. નફો મળ્યો 60,000 નફો મળ્યો છે. ત્યારે મેનેજરનું 10% કમિશન શોધો.
તો હું કરું છું, ધ્યાન રાખજો બધા, મોસ્ટ ટાઈમ બી દાખલા છો. સાગર, સરિતા અને ઝરણા, નફા નુકસાનનું પ્રમાણ કેવું હતું? કેવું હતું પ્રમાણ? 5:4:3. તો ઝરણા કે માને મળ્યા છે રૂપિયા, કેટલા હજાર મળ્યા છે નફાના એને બેટા? 60,000 એકનો નફો છે. તો એની આપને ખબર છે, નફો ને ખોટ હંમેશા વેચાય, નફા નુકસાન ના પ્રમાણમાં. તો નફા નુકસાન નું પ્રમાણ આપ્યું છે, ના આપ્યું તો કેવું ગણાય? સરખું. તો આને 60 મળે તો આને 60 મળે ને આને 60 મળે. પણ ફરીથી બોલું, જો નફા નુકસાન નું પ્રમાણ ન આપેલું હોત તો પ્રમાણ કેવું ગણાય? સરખું. 1:1:1. તો ઝરણાને 60,000 મળ્યા હોય તો સરિતાને કેટલા મળે? 60,000. સાગરને કેટલા મળે? 60,000. ને ત્રણેયનો સરવાળો કરીએ તો 1,80,000 મળી જાય વેચણી પાત્ર નફો, અને એના થઈ જાય 10% કમિશન. પણ આ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે. તો ઝરણાનું પ્રમાણ કેટલું થયું? 3. તો એનો એક ભાગ ગોતો, પહેલા એક ભાગ ગોતો. જો હું કરું છું 60,000 ભાંગા, એનો ભાગ કેટલો છે? 3. 3 ભાંગી રાખીએ તો કેટલા આવે? 20,000. એક ભાગ 20,000 × 5, એટલે આને નફો મળે 1,00,000. 20,000 × 5 1,00,000. 20,000 × 4 80,000. મળી ગયો ત્રણેયનો નફો નફા નુકસાનના પ્રમાણ પરથી. અથવા આ ન આવડે, આ સહેલું છે, આ તો આપણું 5મા ધોરણનું ગણી. 3 ભાગે 60,000 તો 4 ભાગે કેટલા? 3 ભાગે 60,000 તો 5 ભાગે કેટલા? 5મું ધોરણ લોકપદ્ધતિ. આ સહેલું પડે, એ અઘરું પડે, પદ મૂકવા પડે. એક ભાગ ગોતાય. હવે આ નફાનો કુલ સરવાળો હું કરું 1,00,000 પછી 80,000 અને 60,000, એટલે 2,40,000 મળી ગયો વહેંચણી પાત્ર નફો. આ મળી ગયો. હવે મેનેજરનું કમિશન કેટલા ટકા? 10%. હમણાં ગોતી લઈએ, સાવ સહેલું, દાખલો પૂરો. મેનેજર કમિશન બરાબર 2,40,000 ના 10%, 24,000 મળી ગયો જવાબ. દાખલો બીજો, દાખલો ત્રીજો. અમર, અકબર અને એન્થની એક પેઢીના ભાગીદારો છે. તેનું નફા નુકસાનનું પ્રમાણ, નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 છે. અમરને, કોને? અમરને નફામાંથી ઓછામાં ઓછા રૂપિયા 55,000 મળશે. તેવી ખાતરી પેઢીએ આપી છે. પેઢીનો નફો રૂપિયા
एक लाख होय त्यारे दरेकना भागे दरेकना भागे केटलो नफो मळशे ते शोधो। नफो थियो पेटी नो एक लाख। अमर चाइगलो छे, अमर कहो भाई मने तो नफा माथी ओछा मां ओछा मळवा जोईए। हा केटला मळवा जोईए? 55 तो ज मारे भागीदार तरीके रहेवू, नहींतर मारे छूटू थई जावू छे। तो हम अकबर ने एनथी नहीं कि आपणो मित्र छे ने यार, भले ने रियो आपणे आपी देशुं बे बस। तो पहले आपणे भाग पाड़िए, भाग पाड़िए आपणे। अमर, अकबर अने एंथेनी दरेकनो नफो, नफा नुकसान नुं प्रमाण केवुं छे? 5:3:2। तो आपणे नफो कुल केटलो छे? 1 लाख। तो 1 लाख ने पहेला आपणे 10 वडे भांगी नाखीए। 5 ने 3 8, 8 ને 2 10। નફાના ભાગ આમ જ પડાય। ઓલું વાલી ખેરે ગુણિયા ભાંગ્યા ગુણિયા ભાંગ્યા સમય બગડે। 10,000, આ 10,000 એટલે શું? 1 ભાગ, 1 ભાગ કેટલો ભાગ? 10,000। 10,000 × 5 એટલે આને નફો મળે 50,000। 10,000 × 3 આને નફો મળે 30,000। 10,000 × 2 આને નફો મળે 20,000। થઈ ગયા 1 લાખ। 1 લાખ ના નફાના ભાગ પાડી નાખ્યા। અમર ને 50,000 મળ્યા, અકબર ને 30,000 મળ્યા, ને એન્થની ને 20,000 મળ્યા। હવે રકમ વાંચીએ। અમર ને નફામાંથી ઓછામાં ઓછા કેટલા મળવા જોઈએ? 55,000। તો એને મળ્યા કેટલા? 50,000। તો કોણે ખાતરી આપી? તો કે બાકીના બે, અકબર ને એન્થની। તો કેટલા એને ઓછા મળ્યા છે? 55 એને મળવા જોઈએ, તો મળ્યા કેટલા? 50,000। તો કેટલા હજી આ બે આપશે? તો કે 5,000। આ 5,000 કોણ કોણ આપે છે? અકબર ને એન્થની। આ ઘટતી રકમ અકબર અને એન્થની આપશે। તો હવે પ્રમાણ કેવું હતું? 5:3:2। અમરને કાઢી નાખો તો કેવું હોય? તો 3:3:2। તો આ 5,000 ના 3:2 ભાગ પાડશે અકબર બરાબર। 5,000 ઘટે 3/5 અને એન્થની 5,000 × 2/5 3 ને 2 5, આનો 3 ભાગ, આનો 2 ભાગ। તો આ આપશે 3,000 અને આ આપશે 2,000। આમાંથી 3,000 બાદ કરું, આમાંથી 2,000 બાદ કરું, તો હવે આને મળે 27,000, આને મળે 18,000। ફરીથી સમજાવું, કેટલા મળવા જોઈએ અમરને? 55,000। મળ્યા કેટલા? 50,000। કેટલા ઘટ્યા? 5,000 ઉમેરા। આ 5,000 કોણ આપશે? અકબર ને એન્થની। તો અકબર ને એન્થની નું પ્રમાણ કેવું થયું? અમરને કાઢી નાખો, 3:2। તો આ 5,000 ના 3:2 ભાગ પાડે, 3 ભાગ અકબર ના 2 ભાગ એન્થની નો। 5,000 × 3/5 અને 5,000 × 2/5 અકબર અમર ને આપશે કેટલા હજાર?
3000, એન્થની અમરને આપશે કેટલા હજાર? 2000. તો આ જવાબ મળી ગયો કે જો 55000 અમરને મળવા જોઈએ તો દરેકના ભાગે નફો કેટલો આવે, અને નફો કેટલો છે? 1 લાખ. તો અમરને મળે 55000, અકબરને મળે 27000, અને એન્થનીને મળે 18000. બેટા રેડી, મારા ફોન નંબર તમારી પાસે છે, ન સમજાય તો મને ફોન કરજો. બેટા આ જે ચેપ્ટર પૂરું કરી નાખ્યું છે આવતા સોમવારે જ, પણ જે મહત્ત્વના દાખલા છે એ મારે તમારી સામે ફરીથી રજૂ કરવા હતા, એટલે કર્યા છે. આવતા સોમવારે હું બધા દાખલાનું હોમવર્ક આપવાનો છું, 11 ને 11 11 દાખલા. હો બેટા, ઘરમાં રહેજો, આનંદથી રહેજો, મમ્મીની સેવા કરજો અને મમ્મીને કામ કરાવજો. બેટા રસોઈ નોખી નોખી શીખજો, સમય મેળો છે, શીખો. આવડતું હોય તો બીજું શીખો. મમ્મી પપ્પાને બેયને મદદ કરજો અને સંયુક્ત કુટુંબમાં રહેજો. બેટા આનંદથી રહેજો. જય માતાજી. હો બેટા જય સ્વામિનારાયણ. આવજો આવજો આવજો. હું ફોટા પાડીને મોકલાવું છું બેટા.